मनपा द्वारा कतारगाम संपत्तियों को नोटिस देने का मामला। संपत्ति मालिकों का जुलूस कलेक्टर कार्यालय पहुंचा। करीब 700 संपत्तियों को नोटिस दिया गया है। कतारगाम पुराने पुलिस स्टेशन से लेकर सिंगनपोर तक संपत्ति धारकों को नोटिस जारी किए गए। इन संपत्तियों को ध्वस्त किया जाएगा। लोगों ने संपत्ति के बदले संपत्ति की मांग की। संपत्ति मालिकों का आरोप, 20 से 25 साल तक सूरत नगर निगम का सिस्टम कहां सोया हुआ था। अचानक मिले नोटिस से परिजनों की चिंता बढ़ गई। जब संपत्तियों का निर्माण हुआ तो नगर पालिका कहां गई? प्रभावित संपत्ति मालिकों ने नगर निगम व्यवस्था पर सवाल उठाए। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। જી આપનું નામ? મારું નામ મનસુખભાઈ, હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું, સોથેવાળા 402 નંબર છે. હું 25 વર્ષથી રહું છું, બરાબર છે. હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે ને આપી દીધી કે ખાલી કરો, બરાબર છે. હવે કહેવાનો મતલબ એ છે કે જઈએ બિલ્ડરોએ એ એપાર્ટમેન્ટ બાંધ્યા તે પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે. તો હવે અત્યારે રોડની સમસ્યા છે, બરાબર છે. તો અમારી માંગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ, દુકાન સામે દુકાન, ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય. અત્યારે કે ધંધા બધા બેરોજગાર છે, કોઈની પાસે ધંધો નથી. અને અત્યારે આ ડિમોલેશનની બધી સરસા હાલે છે, બરાબર છે. અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી. અમારે માઇન્ડ કરીને અમારે ઘર કરીએ છીએ, એમાંય ઘર તોડવાની વાતો છે. તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડ પોળો કરવો હોય તો અમને ઘર આમાં ઘર આપે. નેવું દુકાન છે આપણે, હોળ એપાર્ટમેન્ટ છે ને, છોળ એપાર્ટમેન્ટ છે. હવે એમાં બધાના એક એક ફ્લેટ વ્યા જાય છે, બરાબર છે. હવે અમે જઈએ હાથ પગ હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા, હવે અમારા હાથ પગ હાલતા નથી, બરાબર છે. તો હવે તોડી નાખવાના છે, તો અમારે જવું ક્યાં? હવે અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે, બરાબર છે. અમારી એ જ માંગ છે, કા વળતર આપે કા ફ્લેટ આપે, બરાબર છે. જી આપનું નામ? રોહિત ચંપાલાલ જૈન. અમે કતારગામમાં મગનનગર 2 રહેવાસી છીએ અને તેમાં ડિમોલેશનથી 25 વર્ષથી વાતો ચાલે છે ને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છીએ. બધા નાના માણસો રહે છે, 700-800 પરિવાર છે, બધા રોજ રોજ લાવીને રોજ કામે એવા છે અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે અને કોઈ જરૂર પણ નથી. એ રસ્તો આગળથી બ્લોક છે. હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ હરખો જવાબ આપતા નથી. તમને કંઈ મળવાનું નથી પૈસા. તમને અમને અમને કાં ઘર આપો કાં દુકાન આપો, દુકાનવાળાને દુકાન આપો. કેટલા ઘરો છે અને શું અસર થશે? હવે 700-800 ઘરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કંઈ છે નહીં. રૂમ રસોડું છે, 2 રસોડા છે, રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે. દુકાનો 60 દુકાનો છે, 16 એપાર્ટમેન્ટ છે અને બધા જૂના એપાર્ટમેન્ટ છે. અને જ્યારે બાંધ્યું હતું ત્યારે ક્યાં ગઈ હતી સરકાર? બાંધ્યું ત્યારે પણ લોકોએ